વિદ્યાર્થી મિત્રો પાઠ 22 નો આપણે જોવા જઈ રહ્યા છીએ પહેલા હું તમારું સ્વાગત કરું કે વૈષ્ણવી વિદ્યાલય અને નોબલ સ્કૂલ દ્વારા તમારું સ્વાગત છે શા માટે કે તમારે ધ્યાનથી વિડિયોમાં ભણવાનું છે બરાબર તો પાઠ આપણે 22 નો ધોરણ 3 નો વિષય હિન્દી ઉપરથી વાંચીએ આપણે પાઠ 22 નો સમજાવું છું ચલો શબ્દાર્થ આપણે જોઈ લીધા હવે આપણે જોવાનું છે પાઠનું ગુજરાતી તો ચલો એક વાક્ય મેં હિન્દીનું લખ્યું છે અને એક એનું ગુજરાતી કરેલું છે તમારે પેજ નંબર 46 46 ખોલવાના છે જો ચિત્ર જોશો ત્યારે તમને ખબર પડશે કે બાળક કેવો સરસ ડાયો બતાવ્યો છે આદર્શ બાળક પવન એક અચ્છા લડકા છે પવન એટલે એક અચ્છા એટલે સારો લડકા એટલે છોકરો કે એટલે છે પવન એ સારો છોકરો છે વહ સુબહ જલ્દી ઉઠતા હે તે સવારે જલ્દી ઉઠે છે માતા પિતા કો પ્રણામ કરતા હે માતા પિતા એટલે માતા પિતા કો એટલે ને પ્રણામ એટલે પ્રણામ અથવા તો વંદન કરતા હે એટલે કહે છે તો આવી જ રીતના પાઠનું ગુજરાતી થાય પણ વાક્ય કેવું હોવું જોઈએ પાઠને અનુરૂપ જો જેમાં પણ હિન્દીનું વાક્ય છે ને એવી જ રીતના જો ગુજરાતી બને માતા પિતા કો પ્રણામ કરે છે માતા પિતાને વંદન કરે છે બરાબર રોજ સુબહ બ્રશ સે દાંત સાફ કરતા રોજ એટલે રોજ સુબહ એટલે સવારે બ્રશ સે એટલે બ્રશ થી દાંત એટલે દાંત સાફ એટલે સાફ કરતા હોય એટલે કરે છે રોજ સવારે બ્રશ થી દાંત સાફ કરે છે પવન કે દાંત ચમકીલે સફેદ હે પવન ના દાંત ચમકીલા સફેદ છે એટલે ચમકદાર છે રોજ બ્રશ કરે તો દાંત કેવા રહે સારા રહે વહ સ્નાન કરને કે બાદ સ્વચ્છ કપડે પહેરતા વહ એટલે તે સ્નાન એટલે સ્નાન કરને કે બાદ કરીને પછી સ્વચ્છ એટલે સ્વચ્છ કપડે એટલે કપડા પહેરતા હોય એટલે પહેરે છે તે સ્નાન કરીને પછી સ્વચ્છ કપડા પહેરે છે પવન રોજ પડની રીતને બેઠતા હોય જો આ વાક્ય ખાસ ધ્યાન રાખવાનું છે તમારે પણ રોજ લખવા વાંચવા બેસવાનું છે પણ એટલે પવન રોજ એટલે રોજ પડની રીતને એટલે વાંચવા લખવા બેઠતા હોય એટલે બેસે છે વહ અપના ગૃહ કાર્ય ધ્યાન સે કરતા હે તે પોતાનું ગૃહ કાર્ય રિલેશન ઘરે જે કરવા આપ્યું હોય તે ધ્યાન સે એટલે ધ્યાનથી કરે છે તે વહ સમય પર પાઠશાળા પહોંચતા હે જો વહ એટલે તે સમય પર એટલે સમયસર પાઠશાળા એટલે શાળાએ પહોંચતા હે એટલે પહોંચે છે આ થઈ ગયું ગુજરાતી તે સમયસર શાળાએ પહોંચે છે ગુરુજી કો નમસ્તે કરતા હે ગુરુજી એટલે ગુરુજી કો એટલે ને નમસ્તે એટલે પ્રણામ કરતા હે એટલે કરે હે એટલે છે અથવા તો વંદન પણ કહી શકાય નમસ્તે નું નમસ્તે પણ તમે રાખી શકો છો ગુરુજી ને પ્રણામ કરે છે વહ સબસે મિલજુલ કર રહતા હે વહ એટલે તે સબસે એટલે બધાની સાથે મિલજુલ કર એટલે હળી મળીને રહેતા હે એટલે રહે છે તે બધા સાથે હળી મળીને રહે છે પવન હંમેશા સત્ય બોલતા હે જો કે આ વાક્યમાં ખૂબ સરસ છે પવન એટલે પવન હંમેશા એટલે હંમેશા સત્ય એટલે સાચું બોલતા હે એટલે બોલે છે પવન હંમેશા સાચું બોલે છે પવન કવિતા પ્યાર સે ગાતા હે જો એમ કવિતા કોઈ ગાવાનું હોય ને ગીત કોઈ તો સરસ મજાનું પ્યારથી અને વહાલથી ગાય છે પવન એટલે પવન કવિતા એટલે કવિતા પ્યાર સે એટલે પ્યારથી ગાતા હે એટલે ગાય છે પવન કવિતા પ્યારથી ગાય છે વહ માતા પિતા કી આંખો કા તારા હે વહ એટલે તે માતા પિતા એટલે માતા પિતા કી એટલે ની આંખો કા તારા હે એટલે આંખોનો તારો છે અથવા તો લાડકો છે તે માતા પિતાની આંખોનો તારો છે પવન સબકા પ્યારા લડકા હે પવન એટલે પવન છોકરાનું નામ છે સબકા એટલે બધાની પ્યારા
પવન બધાને વાલો છોકરો છે તો આ પાઠ કેવો સરસ મજાનો હતો આને કહેવાય આદર્શ બાળક પાઠનું નામ કેવો સરસ છે તો એવી જ રીતના પવનમાં પણ સરસ મજાના ગુણ છે તો આપણે ગુણ રોજ વાંચવા લખવાનું અને જે ગ્રુપ કાર્ય આપે તે સમયસર કરવાનું અને ધ્યાનથી કરવાનું બરાબર તો ચાલો અહીંયા પાઠ નંબર 22 પેજ નંબર 46 આનું જો હિન્દી મેં લખી દીધું છે અને ગુજરાતી લખી દીધું છે આ તમારે તમારી પાકી બુકમાં લખી નાખવાનું છે ગુજરાતી સાથે પરીક્ષાની અંદર તમને ગુજરાતી વાક્ય આપ્યું હોય તમને એક કે પવનના દાંત ચમકીલા સફેદ છે હિન્દી કરો તો તો આવડવું જોઈએ પવનના પવન કે દાંત ચમકીલે સફેદ ને તો તમને ગુજરાતીનું હિન્દી અને હિન્દીનું ગુજરાતી આવડવું જોઈએ આ એટલા જ માટે મેં હિન્દી પણ સાથે લખ્યું છે અને ગુજરાતી પણ લખ્યું છે કે જેથી કરીને તમને ગુજરાતીનું હિન્દી પૂછે તો આવડે તમને પૂછે પવન એક સારો છોકરો છે હિન્દી કરો તો 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 આપણે વિચાર કરીએ કે લે હિન્દી ગુજરાતી હિન્દી કરતા તો મેડમે શીખવાડ્યું નથી તો એવું નથી પણ શું છે આપણે ગુજરાતી શું કામ કરીએ છીએ કે આપણને ગુજરાતીનું હિન્દી પણ આવડે તો તમને એમ કહે કે પવન એક સારો છોકરો છે હિન્દી કરો તો તરત વિચારવાનું કે આમાં શું કરીશું તો પછી આપણે પવન એ અચ્છા લડકા હે પછી ખાલી આની જેમ જ નહીં લખી રાખવાનું માથે જેટલો શબ્દ છે એટલી જ માત્રા કરવાની પછી હિન્દીનું પૂર્ણવિરામ આવું કરવાનું જેથી કરીને તમને પૂરા માર્ક્સ મળે પછી તમને બીજું વાક્ય પૂછે પવન બધાને વાલો છોકરો છે ચાલો એનું હિન્દી કરો તો આવડવું જોઈએ પવન સક્કા પ્યારા લડકા હે બરાબર ગુરુજી કો નમસ્તે કરતા હે ગુરુજી ને પ્રણામ કરે છે તો એ તો હિન્દી નું ગુજરાતી થયું તો ગુજરાતી નું હિન્દી પણ આવડવું જોઈએ આ પાકી બુક માં તમે તમારી નોંધ કરી લેજો અને રબ બુક ની અંદર એક વાર લખી નાખજો કેવી રીતના લખશો જોયા હોય આનું તમારે હિન્દી આમાંથી જોતું જવાનું અને ગુજરાતી તમારી જાતે કરતું જવાનું જેથી કરીને તમને ગુજરાતી પણ આવડે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય જોઈશું ત્યાં સુધી આપણે આ પાઠનું ગુજરાતી શીખી લ્યો બરાબર ધ્યાનથી વાંચજો હિન્દી વાંચતા શીખજો ગુજરાતી શીખજો ગુજરાતીનું હિન્દી ને હિન્દીનું ગુજરાતી આવડવું જ જોઈએ શબ્દાર્થ પાકા કરી નાખજો બરાબર ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 47 નંબરનું બેઝ કરીશું થેન્ક યુ